ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે લૂ ન લાગવા દે સાથે પેટને ઠંડક આપે એવા. તો જો તમે લીંબુનું શરબત જ બનાવતા હોય તો આજે આપણે ફ્રેશ ફ્રૂટના 4 શરબત, બહુ ટેસ્ટી એવા, એકદમ ઠંડા ઠંડા. ગરમીઓમાં તમે જો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે સબ્ઝા એટલે કે બેઝિલ સીડ્સ કહેવાય, અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલા લીધા છે અને એમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એને 2-3 મિનિટ માટે પલાળીશું. તો 2-3 મિનિટમાં જ એ ફૂલી આ રીતે રેડી થઈ જશે. તો આપણે એને યુઝ ન કરીએ ત્યાં સુધી હું એને સાઈડમાં મૂકી દઈશ. તો પેટમાં બહુ ઠંડક એવા આપે એવા, તો આ જે છે એની તાસીર ઠંડી હોય એટલા માટે તમારે ગરમીમાં, જો તમારે ગરમીનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમે એને પી શકો છો. હવે પહેલું આપણે દાડમનું શરબત બનાવીશું. એના માટે મેં અહીંયા 1 કપ દાડમના દાણા, 2 ટેબલસ્પૂન જેટલા મેં બચાવ્યા છે ગાર્નિશિંગ માટે, અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન સંચળ, 1 ટેબલસ્પૂન ખાંડ, 1/2 લીંબુનો રસ, 6-7 આપણે ફુદીનાના પાન, ફ્લેવર સારો એવો આપશે, અને 1 કપ ઠંડુ પાણી, ચિલ્ડ પાણી ઉમેરી અને મેં આ રીતે એને એકદમ સ્મૂધ એવું ગ્રાઇન્ડ કરી લીધું. આ રીતે ચારણી મૂકી ગાળી લઈશું અને 1 કપ પાછું આપણે ઠંડુ પાણી ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. તો 2 સર્વિંગ થશે 1 કપ દાડમના દાણાથી. હવે આ રીતે સર્વિંગ ગ્લાસમાં પહેલાં દાડમના દાણા અને બરફ ક્રશ કરેલો હોય કે બરફના ટુકડા પણ ઉમેરી શકો, હું આ રીતે ક્રશ કરેલો બરફ ઉમેરી રહી છું. અને એમાં આપણે ઉપર આ રીતે દાડમનું ઠંડુ ઠંડુ શરબત આ રીતે પોર કરી દઈશું. દાડમ છે એ ખૂબ જ ગુણકારી એવું છે, તો આ રીતે બાળકોને પણ તમે આપી શકો. આ રીતે હવે સબ્ઝા જે પલાળ્યા છે એ 1-1 ટેબલસ્પૂન જેટલા ઉમેરી મિક્સ કરી ઉપર આપણે થોડા દાડમના દાણા અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો. તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. બીજું શરબત, દ્રાક્ષનું ઠંડુ ઠંડુ ગુણકારી એવું શરબત બનાવીશું. એના માટે મેં અહીંયા 1 કપથી થોડા ઉપર દ્રાક્ષ લીધી છે, સાથે 10-15 ફુદીનાના પાન, 1 ટીસ્પૂન શેકેલું જીરું, 1 ટીસ્પૂન સંચળ અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1/2 થી થોડા ઓછા લીંબુનો રસ, 1.5 કપ કે 1 કપ જેટલું ચિલ્ડ ઠંડુ પાણી ઉમેરી અને એકદમ સ્મૂધ એવું વાટી લઈશું. હવે આ રીતે બાઉલમાં ચારણી મૂકી અને ગાળી લઈશું, સાથે હજી 1/2 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું. તો તમારા 2 ગ્લાસ આ રીતે રેડી થઈ જશે. તો આ રીતે દ્રાક્ષનું શરબત બનીને તૈયાર થઈ ગયું. આ રીતે સર્વિંગ ગ્લાસમાં ક્રશ્ડ આઈસ કે બરફના ટુકડા ઉમેરીશું, ઉપરથી આપણે દ્રાક્ષનું શરબત રેડીશું. અહીંયા તમે દ્રાક્ષ ઝીણી ઝીણી ચોપ કરીને પણ ઉમેરી શકો છો, અને ગ્લાસ પર તમારે લાલ મરચું અને મીઠું લગાવવું હોય તો આ શરબત સાથે એ બહુ સારું એવું લાગશે. સાથે જે સબ્ઝા આપણે પલાળ્યા એ 1-1 ટેબલસ્પૂન જેટલા ઉમેરી મિક્સ કરી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ દ્રાક્ષનું શરબત સર્વ કરો. ત્રીજું શરબત, બહુ સરળ એવું, તરબૂચ એટલે કે વોટરમેલનનું શરબત. આ શરબતમાં તમારે ખાંડ અને પાણી બિલકુલ ન વાપરવા હોય તો પણ ચાલે. અહીંયા 1/2 કપ જેટલું ચોપ કરેલું મેં તરબૂચ લઈ લીધું અને એમાં 1/2 લીંબુનો રસ, 10-15 જેટલા ફુદીનાના પાન, 1/2 ટીસ્પૂન જેટલું સંચળ, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલી ખાંડ અને લગભગ 1/2 કપ જેટલું ચિલ્ડ એટલે કે ઠંડુ પાણી મેં ઉમેરી દીધું. અહીંયા મેં વોટરમેલનને પણ ફ્રીઝમાં મૂકી ઠંડુ જ કર્યું હતું. હલકું જો ગાળવું હોય તો ગાળવાનું, નહીતર જરૂર નથી. હવે સર્વ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા, સાથે મેં તરબૂચના થોડા ટુકડા બચાવીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. તમને વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો છો. અને ઠંડુ ઠંડુ તરબૂચનું શરબત આ રીતે રેડી દઈશું. ઉપર જે સબ્ઝા આપણે પલાળીને રાખ્યા છે બેઝિલ સીડ્સ એ 1-1 ટેબલસ્પૂન જેટલા ઉમેરી મિક્સ કરી દઈશું અને ઉપર ફુદીનાના પાનથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ શરબત તમે સર્વ કરો. ચોથું શરબત, તો કાળી દ્રાક્ષનું શરબત. તો આપણે લીલી દ્રાક્ષનું બનાવ્યું, કાળી દ્રાક્ષનું શરબત દેખાવમાં અને પીવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે. તો મિક્સર જારમાં આપણે 1/2 કપ કાળી દ્રાક્ષ, તમારે ગળપણ ઉમેરવું હોય તો ઉમેરવાનું, ડિપેન્ડ દ્રાક્ષ કેટલી ગળી છે એ પ્રમાણે, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર,
અડધી ટીસ્પૂનથી થોડું ઉપર સંચળ, 15-20 ફુદીનાના પાન, સાથે આપણે અહીંયા પણ 2 કપ જેટલું ચિલ્ડ એટલે ઠંડુ પાણી વાપરવાનું છે. તો પહેલાં વાટતા ટાઈમે મેં ગ્રાઇન્ડ કરતા ટાઈમે 1 કપ જેટલું વાપર્યું, અને પછી આ રીતે તમે એને પલ્પ એનો કાઢો ત્યારે તમારે 1 કપ જેટલું ઠંડુ પાણી પાછું ઉમેરી દેવાનું. અહીંયા ચિલ્ડ પાણી ઉમેરશો એટલે ઠંડા ઠંડા શરબત બધા તમારા રેડી થશે. હવે અહીંયા બધા ફ્રૂટ છે એ અમુક ગળ્યા હશે, અમુક મોળા હશે, એ રીતે તમારે ગળ પણ ઉમેરવાનું છે. લીંબુનો રસ થોડો બેલેન્સ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો કાળી દ્રાક્ષનું શરબત તૈયાર છે. સર્વિંગ માટે આપણે બરફના ટુકડા અને ઠંડુ ઠંડુ શરબત આ રીતે રેડી દઈશું. ઉપરથી ફુદીનાના પાનથી સબ્જા ઉમેરી અને ગાર્નિશ કરી દઈશું. અહીંયા તમે ગ્રેપ્સ ના ઝીણા ઝીણા ટુકડા ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. તો આપણા 4 ઠંડા ઠંડા ફ્રેશ ફ્રૂટના શરબત બની તૈયાર થઈ ગયા. જો તમે ક્યારેય આ રીતે ન બનાવતા હોય તો પૂરા ઉનાળામાં વારંવાર બનાવો એવા ફ્રેશ ફ્રૂટના શરબત. તો ગરમીઓમાં તમને લૂ ન લાગવા દે અને પેટને ઠંડક આપે એવા ફ્રૂટના શરબતની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવી લાગી.